અંતનો સમય નવ કલાક ને પિસ્તાલીસ મિનિટ આપેલો છે તો નવ કલાક પિસ્તાલીસ મિનિટ વધારે સમય કહેવાય આઠ કલાક છે ઓછો સમય કહેવાય એ બે ની કમ્પેરિઝનમાં એ બે ની સરખામણી કરીએ તો આ જે સમય છે તે વધારે કહેવાય આ છે એ ઓછો કહેવાય તો મોટી સંખ્યામાંથી એટલે કે મોટો જે સમયગાળો છે તેમાંથી નાનો સમયગાળો બાદ કરીએ તો લીધેલો સમય છે આપણને મળી જશે તો અહીં આપણને તમે જોઈ શકો છો પંદર કલાક તેર કલાક તો એવી જ રીતે આપણને અહીં ચોવીસ કલાકની ઘડિયાળની જરૂર પડશે તો એનું ઉદાહરણ આપણે એક અહીંયા જોઈએ રહ્યા છીએ કે આપણી પાસે નોર્મલ રીતે એક બે ત્રણ ચાર થી લઈને બાર કલાક સુધીની ઘડિયાળ હોય છે પણ ચોવીસ કલાકની ઘડિયાળ અમુક અમુક જગ્યાએ આપને જોવા મળે છે જેમ કે એરપોર્ટ છે રેલવે સ્ટેશન છે વગેરે જેવી જગ્યાઓ ઉપર બજારમાં પણ ઘણી દુકાનોની અંદર ચોવીસ કલાકની ઘડિયાળો આપને જોવા મળતી હોય છે તો બાર કલાક પૂરી થઈ કે પછી તેર કલાક પૂરી થાય અત્યારે કેટલા વાગ્યા હોય છે એક ચૌદ પંદર સોળ એટલે ચાર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ચોવીસ એટલે ફરીથી બાર વાગેલા હોય છે તો દોસ્તો જ્યાં અગિયાર હશે તો એની સામે ત્રેવીસ કલાક થઈ હોય ત્યારે અગિયાર વાગ્યા છે બાવીસ કલાક હોય ત્યારે દસ વાગ્યા હશે તો આનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે તો એની અંદર પહેલો પ્રશ્ન આપણને શું પૂછેલો છે કે નવ કલાક ને પિસ્તાલીસ મિનિટ અને આઠ કલાક એ બંને વચ્ચે લીધેલો સમય કેટલો છે તો આપણે શું કરવાનું રહેશે બાદ બાકી કરવાની છે તો નવ કલાક કલાક અને પિસ્તાલીસ મિનિટ જવાબ આવેલું છે તે તો અહીંયા લખેલો છે એક કલાક પિસ્તાલીસ મિનિટ તે જ રીતે બીજું કે અગિયાર કલાક અને દસ મિનિટ નો સમય છે એ શરૂ થાય છે અને એનો અંત સમય છે બાર કલાક ને પંચાવન મિનિટ તો આ જે સમય છે એ મોટો છે આ નાનો છે તો સમયમાંથી નાનો સમય બાદ કરીએ તો બાર કલાક અને પંચાવન મિનિટમાંથી આપણે આપણે કલાક અને દસ મિનિટ બાદ કરીએ તો પાંચમાંથી પાંચમાંથી એક બાદ કરીએ તો ચાર એટલે પિસ્તાલીસ મિનિટ આવ્યું અને બે માંથી એક જાય તો એક વધે અને એક માંથી એક જાય તો ઝીરો તો એક કલાક અને પિસ્તાલીસ મિનિટ જવાબ આવેલો છે તો અહીં પણ આપણે શું જવાબમાં શું લીધેલો સમય એક કલાક અને પિસ્તાલીસ મિનિટ ત્યારબાદ દાખલો નંબર ત્રણ તેર કલાક તેર કલાક તેર કલાક દોસ્તો એટલે ખરેખર કેટલા વાગ્યા છે તેર કલાક એટલે કેટલા છે એક વાગેલો હશે ચૌદ કલાક અને પચીસ મિનિટ એટલે કે ચૌદ કલાક એટલે કે બે વાગેલા હશે બે ને પચીસ મિનિટ એટલે કે બે કલાક અને પચીસ મિનિટ એનો સમય હશે તો આપણે મોટી મોટી કલાકમાંથી નાની કલાક બાદ કરીએ તો આપણને જવાબ મળી જશે તો ચૌદ કલાક અને પિસ્તાલીસ પચીસ મિનિટ સોરી દોસ્તો ચૌદ કલાક અને પચીસ મિનિટ માઇનસ આપણે જવાબમાં લખેલું છે કે લીધેલો સમય એક કલાક ને પચીસ મિનિટ છે ત્યારબાદ દાખલા નંબર ચાર કે પંદર કલાક ને પચીસ મિનિટ શરૂઆતનો સમય કેટલો છે પંદર કલાક અને પચીસ મિનિટ અંતનો સમય આપણે ગોતવાનો છે અને લીધેલો સમય કેટલો છે છ કલાક ને ત્રીસ મિનિટ તો આજે શરૂઆતની કલાકમાં આ કલાક ઉમેરી દેવાની તો આપણને આ અંતનો સમય મળે તો પંદર કલાક ને પચીસ મિનિટ આપણે જોઈએ પંદર કલાક અને પચીસ મિનિટ વત્તા એની અંદર પ્લસ કરવાનું થશે કેટલા છ કલાક ને ત્રીસ મિનિટ છ કલાક અને ત્રીસ મિનિટ આપણે એડ કરીએ તો પાંચ ના પાંચ ત્રણ ને બે પાંચ છ ને પાંચ અગિયાર વધી એકને એક બે તો એકવીસ કલાક અને પંચાવન મિનિટ થશે તો અહીં જોઈ શકો છો શરૂઆતનો સમય છે લીધેલો સમય એમાં આપેલો છે આઠ કલાક પાંત્રીસ મિનિટ અને અંતનો સમય ગોતવાનો છે તો શરૂઆતનો ચાર કલાક વીસ મિનિટ છે કરવાનું શું થશે બાર બાર કલાક ને પંચાવન મિનિટ એટલે કે બાર કલાક ને પંચાવન મિનિટ આપણે જવાબ લખેલો છે પ્રશ્ન નંબર છ જેની અંદર શરૂઆતનો સમય આપણે ગોતવાનો કીધો છે અંત નો સમય છે તે 18 કલાક આપેલો છે અને લીધેલો સમય 7 કલાક ને 40 મિનિટ આપેલો છે તો 18 કલાક છે પૂર્ણ સંખ્યા છે તો આ 0 0 છે અને આ પાછળ મિનિટ છે 40 મિનિટ છે તો અહીંયા આપણે મિનિટ લઈ આવી પડે તો આમાંથી આપણે 1 કલાક એટલે કે 60 મિનિટ થાય 1 કલાક એટલે કેટલી મિનિટ થાય દોસ્તો 1 કલાક 1 કલાક એટલે કેટલી મિનિટ થશે 60 મિનિટ તો આમાંથી આપણે અહીંયા 60 મિનિટ ઉમેરી દીધી અહીંયા 60 મિનિટ લઈ આવ્યો તો આમાંથી 1 કલાક બાદ કરીએ તો 17 કલાક ને 60 મિનિટ એટલે 18 કલાક પૂરી થઈ જશે તો કલાક અને સાઠ મિનિટ આપણે કલાક પૂરી થઈ ગઈ મિનિટ પૂરી થાય એટલે અઢાર કલાક પૂરી થઈ જશે કેમ કે એક કલાક પાછળની આગળ આવી છે એટલા માટે તો સાત કલાક ને ચાલીસ મિનિટ આપણે એમાંથી બાદ કરીએ તો શરૂઆતનો સમય મળી જાય તો અહીંયાથી આપણે સાત કલાક અને ચાલીસ મિનિટ બાદ કરીએ છીએ તો ઝીરો માંથી ઝીરો છ માંથી એટલે બે વીસ મિનિટ અને સાત માંથી સાત ગયા તો ઝીરો અને વીસ મિનિટ છે એ જ રીતે વીસ કલાક અને પાંચ મિનિટ અહીંયા ચાર કલાક ને પાંચ અહીંયા અંતનો સમય છે અંતનો સમય છે તે વીસ કલાક ને પાંચ મિનિટ છે શરૂઆતનો સમય ગોતવાનો છે અને લીધેલો સમય છે ચાર કલાક અને પંદર મિનિટ તો અહીંયા પાંચ મિનિટ છે પાછળ અને પંદર મિનિટ છે તો આ મોટી સંખ્યા કહેવાય કેમકે આ મોટો સમય તો આ છે પણ મિનિટમાં જોવા જઈએ તો મોટી મિનિટ અહીંયા દર્શાવેલી છે તો એની માટે કરવું શું પડે કેમકે અહીંયા આપણે મોટી મિનિટ લઈ આવવી પડે કેમકે આ સમય છે એ મોટો છે તો અહીંયા એક કલાક આપણે ઓછી કરીએ અને એ મિનિટમાં કન્વર્ટ કરી નાખીએ તો પાંચ મિનિટ છે અને એક કલાક એટલે કે ઓગણીસ કલાક થશે તો વીસમી કલાક છે સાઠ મિનિટ તો સાઠ મિનિટમાં પાંચ ઉમેરો તો કેટલા થશે પાસઠ મિનિટ ઓગણીસ કલાક અને 65 મિનિટ બાદ કરવાના પાંચ ગયા ઝીરો છ માંથી એક જાય તો કેટલા વધે પાંચ નવ માંથી ચાર જાય તો પાંચ અને એકનો એક એમનો પંદર કલાક અને પચાસ મિનિટ જે છે એ આપણો ફાઇનલ આન્સર આવશે શરૂઆતનો સમય કેટલો બતાવેલો છે પંદર કલાક અને પચાસ મિનિટ એ જ રીતે શરૂઆતનો સમય છે છ કલાક અને પચીસ મિનિટ છે અને લીધેલો પચીસ મિનિટ આપેલો છે અંતનો સમય મળી જાય તો છ કલાક અને છ કલાક કેટલી કલાક થશે બાર કલાક અને પચીસ મિનિટ અને પચીસ મિનિટ કેટલી થશે પચાસ મિનિટ તો બાર કલાક અને પચાસ મિનિટ આપણી પાસે સમય છે ત્યારબાદ ત્રેવીસ માંથી ત્રણ બાદ કરીએ તો કેટલા આવશે વીસ વીસ કલાક આપણી પાસે છે અને દસ મિનિટમાંથી પાંચ મિનિટ બાદ કરીએ તો કેટલી મિનિટ આવશે પાંચ મિનિટ એટલે વીસ કલાકને પાંચ મિનિટ છે એનો શરૂઆતનો સમય છે અંતનો સમય છે એ ત્રેવીસ કલાક નો દસ મિનિટ છે તેથી લીધેલો સમય આપણે કેટલો દેખાડ્યો છે ત્રણ કલાક ને પાંચ મિનિટ અહીં ચાર પૂર્ણ થાય છે એટલે અહીં બે કિંમતો છે પાંચ અને દસ અને એનું કોઈ ક્રિયા કરવાની છે સરવાળો કરવાનો છે તો પાંચ વત્તા દસ આવી રીતના લખવાનું એકમ લખવાનું પાછળ ભૂલવાનું નથી પાંચ ને ઝીરો પાંચ અને એકનો એકમનો એટલે પંદર કલાક જવાબ આવશે ત્યારબાદ બીજું તેર કલાક અને છ કલાક તેર કલાક સરવાળાની ક્રિયા એટલે સરવાળો તેર વત્તા છ તો ત્રણ અને છ નવ અને એક એમ નમ એટલે ઓગણીસ કલાક આપણો જવાબ થશે ત્રીજો દાખલો સાત કલાક અને ચૌદ કલાકનો સરવાળો કરીએ તો સાત ને ચાર કેટલા થશે અગિયાર કેટલા થશે અગિયાર સાત ને ચાર અગિયાર તો અગિયાર નો એકડો વધી એક અને એક ને એક કેટલા થશે દોસ્તો

એક બે અને ચાર કેટલા થશે છ એટલે સાઠ મિનિટ જવાબ આવ્યો ત્યારબાદ દાખલા નંબર મિનિટ 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 અને જવાબ થશે ત્યારબાદ બાદ બાકી કરો હવે પ્રશ્ન નંબર છ બાદબાકી કરો અહીંયા કઈ ક્રિયા આવી બાદ બાકી કરવાની તેર કલાક માઇનસ અગિયાર કલાક ત્રણ માંથી એક જાય તો બે વિધા એક માંથી એક ગયા તો ઝીરો એટલે બે કલાક જવાબ આવેલો છે સોળ કલાક માઇનસ બાર કલાક 6 માંથી એકનો એક એમને દસ કલાક જવાબ આવેલો છે ચોથો દાખલો સત્તર કલાક અને ચૌદ કલાક બાદ કરવાની છે સત્તર કલાક માઇનસ ચૌદ કલાક સાત માંથી ચાર બાદ કરીએ તો ત્રણ આવશે એકમાંથી એક બાદ કરીએ તો જીરો આવશે તો અહીં જવાબ આપણો રહેશે ત્રણ કલાક થેન્ક યુ